તો લાસ્ટ વિડીયોની અંદર આપણે ઓપ્શનિક ગ્રીપ બી હતી જેની અંદર ચાર ગ્રીપ હતી બરાબર પ્રોસીઝરમાં આઈ એમપી પ્રોસીઝર છે આ બરાબર હોસ્પિટલ ટાઈમ ઉપર ઓપ્શનિક ગ્રીપની અંદર ચાર ગ્રીપ હતી ફંડલ ગ્રીપ છે લેટર ગ્રીપ છે પૌલિક ગ્રીપ છે અને પેલ્વિક ગ્રીપ છે બરાબર જે ચારે ચાર ફિગર છે પેજ નંબર ઉપર બતાવેલી છે પેજ નંબર ત્યાંસી ઉપર બતાવેલી છે બરાબર ડ્રોઈંગ સાથે બતાવેલી છે કઈ રીતે કરવી અને ઇઝી સ્ટેપ છે યાદ રાખવાના છે ફરીથી એક જોઈ લેજો વાંચી લેજો બરાબર છે અને ઘણી આઈએમપી છે એક્ઝામની અંદર પણ એના પછી આપણે જોયું હતું આગળના રૂટીન ઇન્વેસ્ટિગેશનની અંદર આપણે પહોંચ્યા હતા પેજ નંબર પંચ્યાસી ઉપર અર્લી પ્રેગ્નન્સી બાયોકેમિકલ બરાબર અર્લી પ્રેગ્નન્સી જે ટેસ્ટ કરવામાં આવે છે બાયોકેમિકલ ટેસ્ટ કરવામાં આવે છે ટેસ્ટના નામ આપેલા છે બધા અહીંયા આગળ પણ આપણે એબનોર્માલિટીઝમાં એબનોર્માલિટીઝ ફિટર્સની ચેક કરવા માટે હાઇ પ્રેગ્નન્સીને ડિટેક્ટ કરવા માટે આ બધા ટેસ્ટ છે તે આગળ પણ આવી ગયા છે બરાબર આ ચેપ્ટરની અંદર આગળ આ ટેસ્ટ છે બધા આવી ગયા છે તે આપણે જોઈએ એ જ કીધું છે આની અંદર તો અર્લી પ્રેગ્નન્સી બાયોકેમિકલની અંદર શું છે તો કે મેટર્નલ સીરમ આલ્ફા ફિટોપ્રોટીન એમ એસ એ એફીની વેલ્યુ જો વધી જાય તો કોઈ પણ બેબી બેબીની અંદર અથવા તો હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે તે સજેસ્ટ કરે છે એમ એસ એ ઈ વધી જાય તો બરાબર આલ્ફા પ્રોટીન આલ્ફા નું કીધું છે તે તે વોન્કો ફિટલ પ્રોટીન છે અને તે સેક અને ફિટલ લિવરમાં ઉત્પન્ન થાય છે બરાબર છે ફિટો પ્રોટીન છે તે સેક અને ફિટલ લિવરમાં ઉત્પન્ન થાય છે ફિટલ સીરમ અને એમનોટિક ફ્લુઇડમાં હાઈએસ્ટ લેવલ આશરે તેર વીક્સ અને મેટરનલ સીરમમાં બત્રીસ વીક્સે હોય છે બરાબર એમનોટિક ફ્લુઇડમાં હાઈએસ્ટ લેવલ ક્યારે હોય તો કે તેર વીક્સે તેર અઠવાડિયે અને મેટરનલ સીરમની અંદર બત્રીસ અઠવાડિયે હોય છે એમએસ લેવલ રોંગ એજ ઓપન ન્યુરલ ટ્યુબ ટ્યુબ ઓપન ન્યુરલ ડિફેક્ટ ટ્યુબેક્ટીએસ એન્ટીડીએસ બરાબર ઓપન ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સ્પેનલ કોડ છે તે કવર જ ના થઈ હોય તેના ઓપન ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહેવાય છે બરાબર છે મલ્ટિપલ પ્રેગ્નન્સી છે આરએચ આઈસો ઇમ્યુનાઇઝેશન છે આઈયુએફડી ઇન્ટ્રા યુટ્રાઇન ફિટલ ડેથ ઇન્ટ ઇન્ટિરિયર એન્ટીરિયર એબડોમિનલ હોલ ડિફેક્ટ તથા રિનલ એબનોર્મલિટીઝમાં વધે છે બરાબર આટલી જે એબનોર્મલિટીઝ કીધી એની અંદર એમએસએફીનું લેવલ છે તે વધે છે અને ટ્રાઇઝોમી ડાઉન સિન્ડ્રોમ બરાબર છે ટ્રાયઝોમીન ટ્વેન્ટી વન બરાબર જે પેજની એબનોર્મલિટી હોય છે ટ્વેન્ટી એકવીસમાં પેજની ટ્રાઇઝોમી અથવા ડાઉન સિન્ડ્રોમ કીધું છે જેસ્ટનેશનલ ટ્રોફોબ્લાસ્ટિક ડિસીઝમાં આ ઘટે છે બરાબર મતલબ કે એનું વેલ્યુ છે તે નોર્મલ રહેવું જોઈએ જો વધે તો પણ તે ડિટેક કરે છે કે કાંઈક નોર્મલિટીસ છે જેને ટિક એબનોર્માલિટીઝ આવવાની શક્યતા છે અથવા તો ઘટે તો પણ તે એબનોર્માલિટી છે તે બતાવે છે બરાબર તો એમએસએફી છે તે ખાસ અગત્યનું છે તે નોર્મલ રહેવું તે બતાવે છે આ જેટલી આઈયુ હેફડી છે આરએચ ઇમ્યુનાઇઝેશન છે મલ્ટિપલ પ્રેગ્નન્સી છે એન્ટીડીએસ છે બરાબર આ બધી એબનોર્માલિટીઝ છે તે એમએસએફી દ્વારા ખબર પડે છે એના પછી છે ટ્રિપલ ટેસ્ટ આ કમ્બાઇન્ડ બાયોકેમિકલ ટેસ્ટ છે જેમાં એમએસએફી એચ એચ સીજી અને યુ ઈ થ્રી અનકન્જ્યુગેટેડ ઓસ્ટ્રિયલ બરાબર આ ત્રણ ટેસ્ટ છે તે કરવામાં આવે છે સમાવેશ થાય છે અને તે ડાઉન સિન્ડ્રોમ ડિટેક્ટ કરવા ઉપયોગી છે બરાબર આ બધા છે ક્રોમોઝોમુલ એબનોમાલિટીઝને ડિટેક્ટ કરવા માટે આ ત્રણ ટેસ્ટ છે તે યુઝ થાય છે હ્યુમન કોરોનિકોનારો ટ્રોફિંગ એટલે એસસી જી અને યુ ઈ થ્રી એટલે અનકન્ઝ્યુગેટેડ ઇસ્ટ્રોલ બરાબર આ ત્રણ ટેસ્ટ છે જેને ડાઉન સિન્ડ્રોમ ડિટેક્ટ કરવા માટે ઉપયોગી થાય છે એમનો છે જીનેટિક જેમાં એમનોટેક જે ફ્લુઇડ છે તેને ટેસ્ટ કરવામાં આવે છે એમનો દ્વારા ડાયરેક્ટલી ઇન્વેઝિવ પ્રોસીઝર છે ઇન્વેઝિવ પ્રોસીઝર છે તે ચૌદથી સોળ વીક્સમાં અલ્ટ્રાસોનોગ્રાફિક ગાઈડન્સમાં ફિટલ સેલ્સના સાયટોજેનિક એનાલિસિસ ડીએનએ એનાલિસિસ અને ફ્લુઇડ બાયોકેમિકલ ટેસ્ટ માટે કરવામાં આવે છે એમનિયો કરવામાં આવે છે એમ્નોટોક ફ્લુઇડને ટેસ્ટ કરવામાં આવે છે થ્રુ ધ અલ્ટ્રાસોનોગ્રાફી ગાઈડન્સ અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા મોનિટરની અંદર ગાઇડ મોનિટર દ્વારા જોવામાં આવે છે જેનાથી ગાઈડ કરવામાં આવે છે નીડલ દ્વારા એમનું સેન્ટિસિસ કરવામાં આવે છે અને એમનું ઠીકને એમનું ઠીક ફુઈડ હોય છે તેને ટેસ્ટ કરવામાં આવે છે જેમાં ગાઈડન્સમાં ફિટલ્સ જેના ફિટલ સેલ્સ હોય છે એની અંદર સાયટોજેનિક એનાલિસિસ ડીએનએ એનાલિસિસ અને ફ્લુઇડ બાયોકેમિકલ ટેસ્ટ જેવા ટેસ્ટ છે તે કરવામાં આવે છે પછી કોરિયોનિક વિલેસ સેમ્પલિંગ સીવીએસ કોરિયોનિક વિલી ક્યાં આવેલી હોય તો કે પ્લેસેન્ટાની અંદર એના સેમ્પલિંગ એનું સેમ્પલ લઈને એને ટેસ્ટ કરવામાં આવે છે જેનેટિક ડિસઓર્ડરના પ્રીનેટલ ડાયગ્નોસિસ માટે ટ્રાન્સ સર્વાઇકલી બરાબર છે સર્વિક્સમાંથી ટ્રાન્સ સર્વાઈકલી દસથી બાર વીક્સ એ અને ટ્રાન્સ એબડોમિનલી એબડોમિન ઉપરથી દસ વીક્સ ટર્મ સુધી અલ્ટ્રાસોનિક અલ્ટ્રાસોનિક ગાઈડન્સમાં થોડી ડાયગ્નોસિસ માટે લેવામાં આવે છે જે કોરોનિક છે તેને અલ્ટ્રાસોનોગ્રાફી ગાઈડન્સ દ્વારા અલ્ટ્રાસોનોગ્રાફિક ગાઇડન્સ દ્વારા તેને ગાઈડન્સથી તેને લેવામાં આવે છે એના પછી છે ફિટલ બ્લડ સેમ્પલિંગ ફિટલ બ્લડ સેમ્પલિંગ કોર્ડો સેન્ટેસ કોર્ડો સેન્ટેસિસ પણ કહેવામાં આવે છે પર ક્યુટેનસ અમ્લિકલ બ્લડ સેમ્પલિંગ બર ક્યુટેનસ અંદર હુમમાંથી જ યુટ્રસની અંદરથી જ યુટ્રસ અમ્બલિકસમાંથી તેમાંથી બ્લડ લેવામાં આવે છે બ્લડ ચેક કરવામાં આવે છે તેને સેમ્પલ લેવામાં આવે છે મેટર્નલ બ્લડ મેટરનલ એબડોમિનલ અને યુટ્રાઇન હોલમાંથી મેટર્નલ એબ્ડોમિનલ અને યુટ્રાઇન હોલમાંથી રિયલ ટાઈમ અલ્ટ્રાસાઉન્ડ ગાઈડન્સ હેઠળ બરાબર જે લાઈવ દેખાતું હોય રિયલ ટાઈમ અલ્ટ્રાસાઉન્ડ ગાઈડન્સ હેઠળ અંબલિકલ વેનમાંથી ફિટલ બ્લડ કલેક્ટ કરી બરોબર અમ્લિકલ વેન ક્યાં આવેલી હોય તો કે અમલીકસની અંદર બરોબર છે અમ્લિકલ વેનમાંથી ફિટલ બ્લડ કલેક્ટ કરી બાયોકેમિકલ સ્ટડી કરવામાં આવે છે આ પ્રોસેસ કર્યા પછી એબોર્શન પ્રિટમ લેબર અને ઇન્ટ્રાયુટ્રાઇન ફિટલ ડેથનું જોખમ રહે છે જો મધર મધર અનઇમ્યુનાઇઝડ હોય તો તે એન્ટીડી ઇમ્યુનોગ્લોબિલિન હંડ્રેડ ગ્રામ આઈ એમ આપવું આ ટેસ્ટ માટે આ ટેસ્ટ મોટાભાગે અઢાર વીક્સથી અઢાર વીક્સથી કરવામાં આવે છે તો આ અમલીકલ કોડમાંથી અમલીકલ વેનમાંથી અમલીકલ કોડ અંદરથી અમલીકલ જેમાંથી અમ્લિકલ વેન હોય વેઇનમાંથી ફિટલ બ્લડને કલેક્ટ કરવામાં આવે છે કોડોસેન્ટેસિસમાં બાયોકેમિકલ સ્ટડી કરવા માટે આ પ્રોસેસ કર્યા પછી એબોશન પ્રિટમ લેબર પ્રિટમ લેબર ઇન્ટ્રાયુટ્રાઇન ડેથ ફિટલનું જોખમ છે તે રહે છે બરાબર છે મધર અન અનઅનઇમ્યુનાઇઝડ હોય તો તે તેને તો તેને એન્ટીડી ઇમ્નોગ્લોબિલિન હંડ્રેડ મ્યુગ્રામ આઈએમ આપવું આ ટેસ્ટ ભાગે અઢાર વીક્સે કરવામાં આવે છે બરાબર અઢાર વીક્સે કરવામાં આવે છે એના પછી છે લેટ પ્રેગ્નન્સી બાયોફિઝિકલ યુટ્રાઇન પ્લેસેન્ટલ ઇન્સફિશિયન્સી માટે ફિટલ મૂવમેન્ટ કાઉન્ટ બરાબર લેટ પ્રેગ્નન્સી માટે જો પ્રેગનન્સી લેટ હોય તો બાયોફિઝિકલ ટેસ્ટ છે આ બધા કરવામાં આવે છે તેના નામ કીધા છે યુટ્રો પ્લેસેન્ટલ ઇન્સફિશિયન્સી માટે ફિટલ મૂવમેન્ટ કાઉન્ટ બરાબર ફિટલની મૂવમેન્ટ કેટલી છે તે કાઉન્ટ કરવામાં આવે છે કાર્ડિયોટોકોગ્રાફી નોન ટ્રેસ ટેસ્ટ એનએસટી નોન સ્ટ્રેસ ટેસ્ટ ફિટલ બાયોફિઝિકલ પ્રોફાઇલ બીપીપી ડોપ્લર અલ્ટ્રાસાઉન્ડ વાઇબ્રોકોસ્ટિક સ્ટીમ્યુલેશન ટેસ્ટ કોન્ટ્રાકશન ટ્રેસ ટેસ્ટ સીએસટી ઇમ્યુટિક ફ્ઇડ વોલ્યુમ વગેરે બાયોફિઝિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે બરાબર આ બધા બાયોફિઝિકલ ઇન્વેસ્ટિગેશન છે બરાબર અને નોન ઇન્વેઝિવ બધા ઇન્વેસ્ટિગેશન છે બરાબર ફિટલ મૂવમેન્ટ કાઉન્ટ પહેલા સૌથી પહેલું છે ફિટલ મૂવમેન્ટ કાઉન્ટ ફિટલ મૂવમેન્ટ કાઉન્ટ માટે નીચેની કોઈ એક પદ્ધતિ વપરાય છે પ્રેગ્નન્સીના અઠ્યાવીસ વીક્સથી ચાલુ કરવામાં આવે છે જેમાં પહેલી છે કાર્ડિકાઉન્ટ ટેન ફોર્મ્યુલા છે બરાબર જે પેશન્ટ છે નાઇન એ એમથી એટલે સવારે નવ વાગ્યાથી દિવસમાં આખો દિવસ બાર કલાકની અંદર ફિટલ મૂવમેન્ટ છે તે ગણવાની હોય છે બરાબર એમાં શું કીધું હતું કે નવ એ એમથી ફિટલ મૂવમેન્ટ ગણવાનું ચાલુ કરે છે અને દસ દસ મુમેન્ટ થાય ત્યારે બંધ કરે તેને સળંગ બે દિવસમાં બાર અવર્ષની અંદર દસ કરતાં ઓછી મૂવમેન્ટ અથવા એક દિવસમાં એક પણ મુમેન્ટ અનુભવાય નહીં તો ડૉક્ટરને જાણ કરવાનું કહેવામાં આવે છે બરાબર પેશન્ટને મધરને કહેવામાં આવે છે કે સવારના નવ વાગ્યાથી તમારે આખો દિવસ બાર કલાકની અંદર ફિટલની મૂવમેન્ટ છે તમારે યાદ રાખવાની છે જ્યારે જ્યારે ફિટલની મૂવમેન્ટ તમને ફીલ થાય ત્યારે તમારે નોટ કરવાનું હોય છે બરાબર અને સળંગ બે દિવસ તે આ રીતે ગણવાનું હોય છે કાઉન્ટ કરવાનું હોય છે બરાબર બાર કલાકની અંદર ફિટલ મૂવમેન્ટ જો દસ જેટલી મૂમેન્ટ આવી જાય તો ટેસ્ટ છે તે પોઝિટિવ છે એટલે મતલબ કે પછી ત્યાંથી તેને અટકાવી દેવાનો છે બંધ કરી દેવાનો છે પ્રોબ્લેમ નથી બેબી છે તે હેલ્થી હોય તેવું હેલ્થી હેલ્થી જણાય છે બરાબર જો દસ મૂમેન્ટ બાર કલાકની અંદર એને ફીલ થઈ હોય તો જો દસ મૂમેન્ટ છે તે બાર કલાકની અંદર દસ કરતાં ઓછી મૂવમેન્ટ ફીલ થાય બરાબર અને દિવસમાં એક પણ મુવમેન્ટ અનુભવાય નહીં તો ડોક્ટરને જાણ કરવાનું કહેવામાં આવે છે બરાબર દસ કરતાં ઓછી મૂવમેન્ટ ફીલ થાય અથવા તો કોઈ મૂવમેન્ટ ફીલ ના થાય તો ડૉક્ટર પાસે કન્સલ્ટ લેવાનું કહેવામાં આવે છે આ ગાડી કાઉન્ટ ટેન ફોર્મ્યુલા છે પછી છે પાછળ ડેલી ફિટલ મુમેન્ટ કાઉન્ટ ડી એફ એમ સી સવાર બપોર અને સાંજ એમ દરેક સમય સમયગાળામાં ત્રણ કાઉન્ટ થ્રી કાઉન્ટ ગણવા અને તેને અને તેને ફોર વર્ડમ મલ્ટિપ્લાય કરવા જો તે બાર હવર્સમાં દસ કરતાં કે કે દરેક સમય સમયગાળામાં ત્રણ કરતાં ઓછી ફીલ ઓછી થાય તો ફિટર્સ તકલીફમાં છે તેવું સૂચવવામાં આવે છે આની અંદર પણ બસ એ જ કીધું છે કે આમાં ત્રણ ટાઈમ છે તે ફિટલ મૂવમેન્ટ છે ત્રણ ટાઈમ છે તે કાઉન્ટ કરવાની હોય છે અને એને વડે મલ્ટિપ્લાય કરવાની હોય છે જો બાર કલાકની અંદર દસ કરતાં કે દરેક સમયગાળામાં ત્રણ કરતાં ઓછી ફીલ ત્રણ કરતા ત્રણ કરતાં ઓછી થાય તો ફિટર્સ તકલીફમાં છે તેવું શું છે સામાન્ય રીતે એક કલાકની અંદર ચારથી પાંચ ફિટલ મૂવમેન્ટ છે તે ફીલ થાય છે બરાબર છે જો એના કરતાં ઓછી થાય તો તેની ડૉક્ટરને કન્સ્ટન્ટ ડોક્ટરને જાણ કરવાનું હોય છે બાર કલાકની અંદર બરાબર એના પછી છે નોન સ્ટ્રેસ ટેસ્ટ એનએસટી આ ટેસ્ટમાં ફિટલ હાર્ટ આ ટેસ્ટમાં ફિટલ રેટ કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોનિક્સ મોનિટરિંગ સાથે ફિટલ મૂવમેન્ટ કાર્ડિયોટોકોગ્રાફી રેકોર્ડ થાય છે જો ફિટલ મુવમેન્ટ એફ જો ફિટલ મૂવમેન્ટ સાથે એફએચઆર વધે તો તે હેલ્થી ફિટર્સ સૂચવે છે બરાબર નોન એનએસટીની અંદર નોન સ્ટ્રેસ ની અંદર શું કહે છે તો કે ફિટલ હાર્ટ રેટના કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ સાથે ફિટલ હાર્ટ રેટ છે એની ઉપર કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોનિક મોનિટર કરવામાં આવે છે તેનું મોનિટર કરવામાં આવે છે સાથે ફિટલ મૂવમેન્ટ રેકોર્ડ થાય છે બરાબર એની સાથે કાર્ડિયો ટોકોગ્રાફી દ્વારા ફિટલ કેટલી મૂવમેન્ટ કરે છે તે રેકોર્ડ થાય છે જો દરેક મૂવમેન્ટ સાથે ફિટલ હાર્ટ રેટ એટલે કે એફ એચ આર વધે તો હેલ્થી ફિટલ્સ સૂચવે છે બરાબર ફિટસની મૂવમેન્ટ સાથે તે કાર્ડિયો ટોકોગ્રાફીની અંદર રેકોર્ડ થાય છે ફિટલ મૂવમેન્ટ દરેક ફિટલ મૂવમેન્ટ સાથે ફિટલની હાર્ટ રેટ એફએચઆર છે તે વધે તો તે ફી તો તે ફિટસ છે તે હેલ્ધી ફિટસ છે તેવું સૂચવે છે બરાબર નોન સ્ટ્રેસ ટેસ્ટ છે તે સૂચવે છે રિએક્ટિવ છે તેવું સૂચવે છે ઇન્ટરપ્રિટેશન છે રિએક્ટિવ અને નોન રિએક્ટિવ તો રિએક્ટિવ કોને કહેવાય તો કે જ્યારે એફ એચ બી અથવા તેનાથી વધારે વખત બેઝલાઇનથી ઉપર ફિટલ હાર્ટ રેટ છે તે બે અથવા તેનાથી વધારે વખત બેઝલાઇનથી ઉપર પંદર બીટ્સ પર મિનિટ કરતાં વધારે વધારે અને તેનો સમયગાળો વીસ મિનિટ ઓબ્ઝર્વેશનમાં પંદર સેકન્ડ કરતાં વધારે રહે તો નો ટેસ્ટ રિએક્ટિવ એટલે કે ફિટસ હેલ્ધી છે તેવું સૂચવે છે બેઝલાઇન ફિટલ હાર્ટ રેટ છે તે બેઝલાઇન કરતાં પંદર બીટ્સ પર મિનિટ વધારે આવે બરાબર અને આ કેટલો ટાઈમ તો કે વીસ વીસ મિનિટ ઓબ્ઝર્વેશનમાં વીસ મિનિટના ઓબ્ઝર્વેશનમાં પંદર સેકન્ડ બરાબર આવું કેટલું જો કેટલી વાર જોવા મળે તો કે પંદર સેકન્ડ છે તે બીટ્સ પર મિનિટ છે તે વધારે આવે એફએચઆર છે તે વધારે રેકોર્ડ કરવામાં આવે પંદર સેકન્ડ કરતા પંદર સેકન્ડમાં પંદર સેકન્ડ કરતાં વધારે રહે તો તે ટેસ્ટ છે તે રિએક્ટિવ છે એટલે કે ફિટસ છે તે હેલ્થ છે એટલે જ્યારે ફિટલ મૂવમેન્ટ કરે છે ત્યારે એની ફિટલ હાર્ટ રેટ છે તે વધવી જોઈએ જો ફિટલ રેટ વધે તો ફિટસ હેલ્થી છે તેવું સૂચવે છે ટૂંકમાં જેટલી ફિટસની મુવમેન્ટ થાય એટલી એની હાર્ટ રેટ છે એના બેઝ લેવલ કરતાં વધવી જોઈએ બરાબર તો આ ટેસ્ટ છે તે હેલ્થી સૂચવે છે ફિટસ છે તે હેલ્થી હોય તેવું સૂચવે છે નોન રિએક્ટિવની અંદર શું હોય છે તો કે કોઈપણ પ્રકારની ફિટલ રિએક્ટિવિટી હોતી નથી બરાબર કોઈપણ પ્રકારની ફિટલની એક્ટિવિટી હોતી જ નથી મતલબ કે કોઈ ફિટસની મુમેન્ટ પણ નથી હોતી અને એની સાથે એની હાર્ટ રેટ પણ કંઈ ફેરફાર થતો નથી બરાબર એટલે એને નોન રિએક્ટિવ પ્રકારનો ટેસ્ટ કીધો છે પછી કોન્ટ્રાક કોન્ટ્રાકશન ટેસ્ટ સીએસટી સીએસટીમાં યુટ્રેન કોન્ટ્રાકશનના રિલેશનમાં ફિટસનો રિસ્પોન્સ જોવાથી યુટ્રોપ લે સેન્ટ્રલ ઇનસફિશિયન્સીનો રિસ્કનો ખ્યાલ આવે છે CST આ <coughs> પણ <coughs> એના જેવું જ છે આની અંદર કોન્ટ્રાક્શન આપવામાં આવે છે બરાબર બાહ્ય એક આપવામાં આવે છે ડ્રગ દ્વારા ડ્રગ દ્વારા કોન્ટ્રાક્શન આપી યુટ્રેન કોન્ટ્રાક્શનના રિલેશનમાં ફિટસનું રિસ્પોન્સ જોવામાં આવે છે બરાબર આમાં લખેલું નથી પણ ફિટસના રેટ કેટલા વધે છે એમાં પણ ફિટસના રેટ છે તે જોવામાં આવે છે કોન્ટ્રાક્શન ઉપર યુટ્રેન કોન્ટ્રાક્શનના રિલેશનમાં ફિટસનો રિસ્પોન્સ જોવાથી યુટ્રોપ્લેસેન્ટલ સફિશિયન્સીનો રિસ્કનો ખ્યાલ આવે છે બરાબર ફિટસ હેલ્ધી છે કે નહીં તેને બ્લડ છે તે કેટલું મળે છે બરાબર છે પ્લેસન કોઈ એબનોર્માલિટીસ નથી ને તેનો ખ્યાલ આવે છે કોન્ટ્રાકશન ટેસ્ટ દ્વારા સીએસટી દ્વારા આપણામાં એટલું લખવાનું છે કે યુટ્રેન કોન્ટ્રાકશનના રિલેશનમાં જ્યારે યુટ્રસની અંદર કોન્ટ્રાકશન પેદા કરવામાં આવે બરાબર બાહ્ય રીતે ત્યારે ફિટસની અંદર કેવો રિસ્પોન્સ જોવા મળે છે તેને તેનાથી યુટ્રોપ્લેસેન્ટલ એન્સફિશિયન્સીનો રિસ્કનો ખ્યાલ આવે છે બરાબર અત્યારે સીએસટીની અંદર આમાં આટલું કીધું છે પછી છે ફિટલ બાયોફિઝિકલ પ્રોફાઇલ બીપીપી આ ટેસ્ટમાં નોન સ્ટ્રેસ ટેસ્ટ એનએસટી ફિટલ બ્રિથિંગ મૂવમેન્ટ ગ્રોસ બોડી મુવમેન્ટ ફિટલ મસલ ટોન અને એમનોટિક ફ્લુઇડ જેવા પેરામીટર્સ ધ્યાનમાં લેવામાં આવે છે તેમાં રિયલ ટાઈમ અલ્ટ્રાસોનોગ્રાફીનો યુઝ કરવામાં આવે છે નોન રિએક્ટિવ એનએસટી અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં ટેસ્ટ કરવામાં આવે છે બરાબર આ નોન રિએક્ટિવ એનએસટી હોય અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય એની અંદર આ ટેસ્ટ કરવામાં આવે છે એમનું ટીક ફ્લુડના પેરામીટર છે બ્રીથિંગ મુવમેન્ટ છે નો ગ્રોસ બોડી મૂવમેન્ટ છે આ બધું છે તે તે ચેક કરવામાં આવે છે અને કોના યુઝથી અલ્ટ્રાસોનોગ્રાફીના યુઝથી કરવામાં આવે છે એના પછી છે મોડિફાઈડ બાયોફિઝિકલ પ્રોફાઇલ એનએસટી અને અલ્ટ્રાસોનોગ્રાફી વડે એમનોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ એમનોટિક ફ્લુઇડ ટેસ્ટ એએફટી કીધું છે એનએસટી નોન સ્ટ્રેસ સ્ટ્રેસ અને અલ્ટ્રાસોનોગ્રાફી વડે એમનોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ જોવામાં આવે છે અલ્ટ્રાસોનોગ્રાફી વડે એમનોટિક ફ્ઇડનું લેવલ કેટલું છે પ્રમાણ કેટલું છે જો વધારે છે કે ઓછું થાય જોવામાં આવે છે એમનોટિક ફ્લુઇડ ટેસ્ટ કીધું છે એએફટી એફટી કાઉન્સની અંદર જોવામાં આવે છે જો એનએસટી નોન રિએક્ટિવ બરાબર નોન સ્ટ્રેસ ટેસ્ટ છે નોન રિએક્ટિવ અને અથવા એમનોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ છે તે લેસ દેન ફાઇવ હોય ફાઇવ હોય તો તેમાં મોડિફાઈડ બીપીપીને એબનોર્મલ નોન રિયઝનિંગ ગણવામાં આવે છે એના પછી છે ફિટલ કાર્ડિયોટોકોગ્રાફી સીટીજી બત્રીસ વીક્સ પછી નોર્મલ ટ્રેસિંગમાં બેઝલાઇન હાર્ટ રેટ એકસો દસથી થી એકસો પચાસ બીટ્સ પર મિનિટ સાથે બેઝલાઇન વેરેબિલિટી પાંચથી પચીસ બીટ્સ પર મિનિટ હોય ડિસેલરેશન અથવા અર્લી ડિસેલરેશન થોડા સમય ગાળા માટે હોય તેમાં વીસ મિનિટ પીરિયડમાં કે બેથી વધારે એક્સેલરેશન થાય તે મહત્વનું છે બરાબર ફિટલ કાર્ડિયોટોકોગ્રાફીની અંદર કીધું છે તો ઉપરનામાં અને જે મોડિફાઈડ બાયોફિઝિકલ પ્રોફાઇલ છે એને અલ્ટ્રાસોનોગ્રાફી અને એમનોટિક ટેક ને ચેક કરવામાં આવે છે અલ્ટ્રાસોનોગ્રાફી વડે એનએસટી નોન રિએક્ટિવ ટેસ્ટ ચેક કરવામાં આવે છે અને એમનોટિક ફ્લુઇડ છે છે તેને ચેક કરવામાં આવે છે મોડિફાઈડ બીપીપી પ્રોફાઇલ અને એબનોર્મલ નોન રિયઝની ગણવામાં આવે છે ફિટલ કાર્ડિયો ટોકોગ્રાફી સીટીજી પછી શું કીધું તો કે બત્રીસ વીક્સ પછી નોર્મલ ટ્રેસિંગમાં નોર્મલ ડ્રેસિંગની અંદર ફિટરસની મુવમેન્ટ બત્રીસ વીક્સ પછી નોર્મલ ડ્રેસિંગમાં બેઝલાઇન હાર્ટ રેટ એકસો દસથી એકસો પચાસ બીટ્સ પર મિનિટ મિનિટ સાથે બેઝલાઇન વેરિયેબિલિટી પાંચથી પચીસ બીટ્સ પર મિનિટ વર્ગ ઘટે છે બરાબર બેઝલાઇન વેરિયેબિલિટીથી પાંચથી પાંચથી પચીસ બીટ્સ પર મિનિટ તે ઘટે અથવા તો અર્લી ડિસ્ટેશન થોડા સમય માટે હોય તેમાં વીસ મિનિટ પીરિયડમાં તેમાં વીસ મિનિટ પીરિયડમાં બે કે તેથી વધારે એક્સેલરેશન થાય તે મહત્ત્વનું છે બરાબર ફિટલ કાર્ડિયોટોગ્રાફીની અંદર બત્રીસ વીક્સ પછી જે નોર્મલ ટ્રેસિંગ કરવામાં આવે છે તેમાં આટલો ફેરફાર જોવા મળે છે બરાબર પાંચથી પચીસ બીટ્સ પર મિનિટ ઘટે છે બરાબર અને ડિસેલેશન થોડા સમયગાળા માટે હોય છે તેમાં વીસ મિનિટ પીરિયડની અંદર પીરિયડમાં બે કે તેથી વધારે વખત ફિટલ હાર્ટ રેટ છે તે એક્સેલેશ થાય છે મતલબ કે તે વધે પણ છે તે આ મહત્ત્વનું છે પ્રોસીઝરર છે એટ્સઅપ સિકવન્ટ વિઝિટ વિઝિટનું કીધું છે ભાગે અઠ્યાવીસ વીક સુધી દર ચાર વીક્સના ઇન્ટરવલે ત્યાર પછી છત્રીસ વીક સુધી દર બે વીક્સ એ દર બે વીક્સે દરમિયાન ડિલિવરી સુધી દર વીકે ચેકઅપ કરવામાં આવે છે બરાબર પ્રોસિજર છે વિઝિટ છે તે આપને ખબર છે કે અઠ્યાવીસ વીકસની અંદર ચાર વિઝિટ કરવામાં આવે છે ચાર વીક્સના ઇન્ટરવલ ઉપર ત્યાર પછી છત્રીસ વીક્સથી ત્યાર પછી છત્રીસ વીક્સ સુધી થી છત્રીસ વીક્સ સુધી વીક સુધી દર બે વીક્સ એટલે દર બે અઠવાડિયે ત્યારબાદ ડિલિવરી સુધી દર દર વીકે ચેકઅપ કરવામાં આવે છે એટલે કે દર એક વીકે ચેકઅપ કરવામાં આવે છે ડબલ્યુ ઓ પ્રમાણે એટલીસ્ટ ચાર વિઝિટ ફર્સ્ટ વિઝિટ સોળ વીક્સની આસપાસ હોય છે બીજી વિઝિટ છે ચોવીસથી અઠ્યાવીસ વીક્સની આજુબાજુ હોય છે ત્રીજી વિઝિટ છે તે બત્રીસ વીક્સે હોય છે ચોથી છત્રીસ વીકસે કરવી જોઈએ બરાબર યાદ રાખવું અઠ્યાવીસથી અઠ્યાવીસ વીક સુધી ત્રણ ત્રણ વીકે એની ચાર વીકસે એના ઇન્ટરવલે ચાર કરવાની હોય છે વિઝિટ કરવાની હોય છે બરાબર પછી ત્યાર પછી છત્રીસ વીક સુધી અઠ્યાવીસથી છત્રીસ વીક સુધી દર બે વીકસે બરાબર અઠ્યાવીસથી છત્રીસ વીકસ સુધી દર બે અઠવાડિયે બે અઠવાડિયે ડિ તેની વિઝિટ કરવાની હોય છે ત્યારબાદ ડિલિવરી સુધી બે અઠવાડિયા ગયેલું ત્યાર પછી ડિલિવરી સુધી એક એક અઠવાડિયે છે તેનું ચેકઅપ કરવામાં આવે છે ડબલ્યુએચ પ્રમાણે પહેલી વિઝિટ છે તે સોળ વીક્સ આસપાસ હોય છે બીજી ચોવીસથી અઠ્યાવીસ વીક્સે હોય છે ત્રીજી બત્રીસ વીક્સે હોય છે અને ચોથી છે તે છત્રીસ વીક્સે કરવાની હોય છે એના ઓબ્જેક્ટિવ શું હોય છે તો કે ફિટલ ફિટલ વેલ બિઈંગ માટે આસિસ અસેસ કરવા ફિટલ બીંગ માટે અસેસ કરવા લાઈવ પ્રેઝન્ટેશન પોઝિશન અને ફિટસની સંખ્યા અસેસ કરવી બરાબર આપણને ખબર છે કે વિઝિટનું વિઝિટનો ઓબ્જેક્ટિવ શું હોય છે તો કે ફિટસની કન્ડિશન જાણવી ફિટલ બીંગ છે કે નહીં તેને અસેસ કરવું લાય જાણવી પ્રેઝન્ટેશન ક્યુ છે બેબીનું પોઝિશન અને ફિટસની સંખ્યા અસેસ કરવામાં આવે છે એનિમિયા પ્રિએક્લેમ્સિયા એમ્યુટિક ફ્લુઇડ વોલ્યુમ અને ફિટલ ગ્રોથ જોવામાં જોવા કાર્ડિયાક ડિસીઝ ડાયાબિટીઝ માં સ્પેશિયલ એન્ટીનેટર ક્લિનિક એરેન્જ કરવા જરૂર પડે યુએસજી એમનિયો સેન્ટિસિસ કે કોરિયોનિક વિલી બાયોપ્સીનો ટાઈમ નક્કી કરવા બરાબર જરૂર પડે યુએસજી મતલબ કે કોઈ એવા રિસ્ક કેસ હોય તો ત્યારે આ પ્રકારના ટેસ્ટ છે એને ટાઈમ નક્કી કરવા અથવા તો એ ટેસ્ટ છે તે કરાવવા હિસ્ટ્રી ક્વિકનિંગની ડેટ અને નવા સિમ્ટમ્સ જેવા કે હેડએક ડેસુરિયા હોય તો નોટ કરવા એક્ઝામિનેશન છે જનરલ વેઇટ પેલર લેગ્સ એટીમાં બ્લડ પ્રેશર ચેક કરવું એક્ઝામિનેશનની અંદર એટલી વસ્તુ ચેક કરવાની એબડોમિનલ એક્ઝામિનેશન અંદર ઇન્સ્પેક્શન એબડોમિનલ એન્લાર્જમેન્ટ પ્રેગ્નન્સી માર્ક વગેરે પાલપેશનમાં ફિન્ડસ ફંડસ હાઈટ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં એક્સટર્નલ બેલોટમેન્ટ બરાબર બેબીને એક બાજુથી ધક્કો મારીને બીજી બાજુ ફિલ બીજી બાજુ હાથ રાખીને બીજી બાજુ સામેની બાજુના હાથ રાખીને એની મુમેન્ટ છે તે ફિલ કરવાની હોય છે તેને એક્સટર્નલ બેલોટમેન્ટ કહેવાય છે ફિટલ મુમેન્ટ અને થર્ડ સેમેસ્ટરમાં ફિટલ લાઈ પ્રેઝન્ટેશન ફિટલ લાઈ મતલબ કે ફિટલ એબડોમીની અંદર આમ સીધું છે આડું છે ત્રાસું છે બરાબર ફિટલ કોને લાઈ કહેવાય કોને કહેવાય ખબર છે ને ટ્રાન્સફર્સ હોય આડું હોય ત્રાંસુ હોય તો ફિટલ લાય છે પ્રેઝન્ટેશન ક્યુ છે પ્રેઝન્ટિંગ પાર્ટ કયો છે પેલું એકની અંદર બીબીનું હેડ છે લેગ છે બટક્સ છે બરાબર કેવો પાર્ટ પ્રેઝન્ટ છે તેને પ્રેઝન્ટેશન કહેવાય છે બીબીની પોઝિશન કઈ છે હેડની પોઝિશન કઈ છે રાઇટ ઓક્સિપુટ એન્ટીરિયર છે રાઇટ લેફ્ટ ઓક્સિપુટ એન્ટીરિયર છે બરાબર તેની હેડની પોઝિશન કઈ રીતે ફિક્સ થયેલી છે પ્રેઝન્ટેશનની અંદર કઈ પોઝિશન છે એનો ગ્રોથ છે લિક્વાયર વોલ્યુમ છે મતલબ કે લિકવાયર એમની છે એનું વોલ્યુમ અને પ્રેઝન્ટ પાર્ટનું એન્ગેજમેન્ટ જોવું બરાબર અને જે પ્રેઝન્ટ પાર્ટ છે હેડ હોય બટક્સ હોય બરાબર તેનું એન્ગેજમેન્ટ થયું છે કે નહીં તે એબડોમિનલ એક્ઝામિનેશનની અંદર જોવાનું હોય છે એબડોમિનલ એક્ઝામિનેશનની અંદર આપણે જે આ પ્રોસીઝર આપણે જોઈએ ઓપ્શન છે તે ચેક કરવામાં આવે છે બરાબર પછી વજેનલ એક્ઝામિનેશન સામેના પેજ ઉપર વજેનલ એક્ઝામિનેશન લેબરની શરૂઆતમાં અથવા એ ઇન્ડક્શન ઓફ લેબર પહેલાં કોઈપણ જાતનું બિલ્ડિંગ હોય તો કરવું નહીં બરાબર જનરલ એક્ઝામિનેશનનું શું કીધું તો કે લેબરની શરૂઆતમાં તો ઇન્ડક્શન ઓફ લેબર પહેલાં લેબરના સ્ટાર્ટ થયા પહેલાં ઇન્ડક્શન ઓફ લેબર એટલે લેબર સ્ટાર્ટ થયા પહેલાં પહેલાં કોઈપણ જાતનું બિલ્ડિંગ હોય તો કરવું નહીં બરાબર જો કોઈપણ જાતનું બિલ્ડિંગ હોય તો આ જનરલ એક્ઝામિનેશન છે તે કરવામાં આવતું નથી બરાબર નકર કરવું એવું એનો મતલબ થાય છે પછી છે હેલ્થ એજ્યુકેશન એન્ટીનેટલ એડવાઇઝ એમપી છે હેલ્થ એજ્યુકેશન આમાંથી તમે ટોપિક છે તે લઈ શકો લખી શકો હેલ્થ એજ્યુકેશન ઇન્ટીનેટર એડવાઇઝ માટે તો એના પ્રિન્સિપાલ છે કે વુમન સાથે રેગ્યુલર ચેકઅપનું મહત્ત્વ કાઉન્સ કરવું કાઉન્સેલ કરવું રેગ્યુલર ચેકઅપનું મહત્ત્વ છે તેને જણાવવું વુમનનું હેલ્થ સ્ટેટસ ઇમ્પ્રુવ કરવા ડાયટ ડ્રગ અને હાઇજીન વિશે સલાહ આપવી બરાબર એનું હેલ્થ સ્ટેટસ ઇમ્પ્રુવ કરવા વધારવા ડાયટ છે ડ્રગ છે અને હાઇજીન વિશે સલાહ આપવી વુમન સાથે કાઉન્સેલિંગ કરી અનનોન ફિયર દૂર કરી તેને સાયકોલોજી ઇમ્પ્રૂવ કરવી બરાબર જેને અનનોન ફિયર છે બરાબર ફર્સ્ટ પ્રેગ્નન્સી હોય તો જેને કંઈ મનમાં જે બીક હોય તેને દૂર કરી સાયકોલોજી ઇમ્પ્રૂવ તેની કરવી બરાબર એમાં સૌથી પહેલું હોય આવે છે હવે ડાયટ ડાયેટ ઇન પ્રેગ્નન્સી મતલબ કે તેને શું ખોરાક લેવો જોઈએ તો કે એડિક્યુએટ ડાયેટ પ્રેગ્નન્સીમાં પ્રોવાઈડ કરવાથી એડિક્યુએટ પૂરતો ડાયટ પ્રેગ્નન્સીમાં પ્રોવાઈડ કરવાથી ગુડ મેટરનલ હેલ્થ જળવાય છે ઓપ્ટિમમ ફિટલ ગ્રોથ થાય છે લેબર દરમિયાન જરૂરી સ્ટ્રેન્થ મળે છે દરમિયાન જરૂરી શક્તિ મળે છે અને સક્સેસફુલ લેક્ટેશન મળે છે મતલબ કે આફ્ટર પ્રેગનન્સીનો જે પીરિયડ છે લેક્ટેશન છે તે મળે છે પ્રેગ્નન્સી દરમિયાન મેટર્નલ નો ફિટસ પ્રેગ્નન્સી દરમિયાન મેટર્નલ નો ફિટસ અને પ્લેસેન્ટાની ગ્રોથ થવાથી તથા બેઝલ મેટાબોલિક રેટ વધવાથી કેલરી રિક્વાયરમેન્ટ છે તે ત્રણસો કિલો કેલેરી છે તે પર ડે જેટલું વધે છે બરાબર પ્રેગ્નન્સી દરમિયાન મેટરનલ ટિશ્યુનો ફિટર્સ મેટરનલ ટિશ્યુનો ફિટર્સ અને પ્લેસેન્ટાનો ગ્રોથ થવાથી તથા બેઝલ મેટાબોલિક રેટ વધવાથી કોલ કેલરીની રિકવાયરમેન્ટ છે તે કેલેરીની જરૂર છે તે શરીરને વધી જાય છે ત્રણસો કિલો કેલેરી કીધું છે પર ડે જેટલું વધે છે નોર્મલ બી એમઆઈ ઓપ્ટિમમ ઓપ્ટિમ વેઇટ ઇલેવન કેજી જેટલું વધે છે બરાબર તેનો વજન કેટલો વધે છે થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સી તો કે અગિયાર કિલો જેટલું તેનું વજન છે તે વધે છે વેટ વુમન બી એમઆઈ છવ્વીસથી ઓગણત્રીસ જેટલો હોય છે વેટ ગેન સાત કેજી સુધી અને ઓબેઝ વુમનની અંદર બી ગ્રેટર દેન ટ્વેન્ટી નાઇન હોય છે વેટ ગેન ઓછું થવું જોઈએ પ્રેગનન્સીમાં ડાયટ આઈડિયલી આઈડિયલી લાઇટ ન્યુટ્રિયન્ટ્સ ઇઝીલી ડાયજેસ્ટેબલ અને પ્રોટીનથી રીચ હોવા જોઈએ બરાબર પછી શું કીધું તો કે પ્રેગ્નન્સીની અંદર ડાયટ છે ખાવાનું છે તે કેવું હોવું જોઈએ તો કે સામાન્ય રીતે લાઇટ હળવું ન્યુટ્રિશનયુક્ત ઇઝીલી ડાયજેસ્ટેબલ સરળતાથી પાચન થઈ જાય એવું પ્રોટીન અને પ્રોટીનથી રીચ હોય એવો એવો ટાઈપનો જે ખોરાક છે તે લેવાનો હોય છે એવી ટાઈપનો ખોરાક લેવાની સલાહ આપવાની હોય છે કાર્બોહાઈડ્રેટ એન્ડ ફેટ્સ એનર્જી પ્રોડ્યુસ કરવા પૂરતો ઇન્ટેક જરૂરી છે જેમાં ફૂડ સ્ટફ જેવા કે રાઇસ

જેવા કે રાઈસ છે વ્હીટ છે પોટેટોસ છે સુગર ફ્રૂટ રાઈસ સોર્સ છે રીચ સોર્સ છે બધા બરાબર એનર્જીના ડાયટમાં એસેન્શિયલ ફેટી એસિડ હોવા જોઈએ જેમ જોઈએ બટર છે પછી જેમાં બટર છે ઘી છે વેજીટેબલ ઓઇલ મિલ્ક મીટ્સ વગેરે છે તે લેવાનું કેવું કહેવાનું હોય છે એના પછી જે પ્રોટીન પ્રેગ્નેન્ટ વુમનમાં ડેલી રિક્વાયરમેન્ટ સાઠ ગ્રામ અને એડોલેશન પ્રેગ્નન્સીમાં વન પોઈન્ટ ફાઇવ ગ્રામ કેજી પર કેજી ઓફ બોડી વેટ હોવું જોઈએ ફર્સ્ટ ક્લાસ પ્રોટીન લીવર મીટ એગ્સ ફિશ ચિકન ચીઝ મિલ્ક બરાબર છે અને સેકન્ડ ક્લાસ પ્રોટીન બીન છે મતલબ કે કોઈ સોયાબીન છે બરાબર છે તેમાંથી મળે છે બીન બીન ગ્રાઉન્ડનટ્સ પલ્સિસ વગેરેમાંથી પ્રોટીન છે તે મળે છે રીચ સોર્સ પ્રોટીનનો હોય છે તો લિવર છે મીટ છે એગ છે ફિશ ચિકન એમાંથી પ્રોટીન વધારે પ્રમાણમાં મળે છે પછી એના પછી છે મિનરલ્સ તો આયન છે આયન સપ્લિમેન્ટ છે આયન પ્રેગનન્સીમાં સાઠ મિલિગ્રામ પર ડે આયનની જરૂરિયાત હોય છે પ્રેગ્નન્સીમાં એનિમિયા કોમન છે તેથી વધારે આયન રીચ ફૂડ માટે સલાહ આપવી જેવા કે પોટેટોસ છે જેની અંદર આયન છે બ્રોકોલી ગ્રી લીફ વેજીટેબલ હોલ ગ્રેન બ્રેડ્સ આયન ફોર્ટીફાઈડ ગ્રીલ્સ વગેરે સેકન્ડ હાફ ઓફ પ્રેગનસીમાં ડાયટિક આયન પૂરતું નહીં હોવાથી સોળ વીક્સ થી આયન થેરાપી આપવી જોઈએ બરાબર મતલબ કે આયનની ગોળી છે તેને આપવામાં આવે છે દસ દસ ગ્રામ પર્સન્ટ કરતાં વધારે એચબી હોય તો વન ટેબ્લેટ ફેરસ સલ્ફેટ જેમાં સાઠ મિલીગ્રામ એલિમેન્ટરી આયન હોય લો એચબી હોય તો બેથી ત્રણ ટેબ્લેટ આપી મધરમાં એનિમિયા પ્રિવેન્ટ કરવા તથા ફિટસનો ગ્રોથ પ્રમોટ કરવા દરેક મધરને આયન અને ફોલિક એસિડની ટેબ્લેટ છે દિવસમાં દિવસમાં બે વખત એટલે સો ગ્રામ સો ડેઝ માટે આપવાની હોય છે બરાબર જો એનું હિમોગ્લોબિન હિમોગ્લોબિન ઓછું હોય દસ કરતાં ઓછું હોય તો તેને આયન ફોલિક એસિડ દવા છે તે આપવાની હોય છે એના પછી છે કેલ્શિયમ રિકોમેન્ડેડ કેલ્શિયમ રિક્વાયરમેન્ટ બારસો એમ પર ડે છે મિલ્ક એગ ચીઝ ગ્રીન વેજીટેબલ કેલ્શિયમના ગુડ સોર્સિસ છે તે બેબીના બોન અને ટીથના બંધારણ માટે જરૂરી છે કેલ્શિયમનું રિકોમેન્ડેડ કેટલી જરૂરિયાત કેટલી હોય છે તો કે બારસો એમજી પર ડે હોય છે જે મિલ્કમાંથી એગમાંથી ચીઝમાંથી ગ્રીન વેજીટેબલ કેલ્શિયમના ગુડ સોર્સિસ છે તે બેબીના બોન અને ટીથના બંધારણ માટે ઉપયોગી છે ફોલિક એસિડ ફોલિક એસિડ બેબીના નર્વસ સિસ્ટમના ડેવલપમેન્ટ માટે જરૂરી છે ફોલિક એસિડ છે તે બેબીના નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે ડેલી રિક્વાયરમેન્ટ આશરે ચારસો મિલીગ્રામ છે તે ગ્રીન લીફી વેજીટેબલ ક્રિયલ્સ ક્રિયસીસ પલ્સીસ લિવર યીસ્ટ સાઇટ્રસ ફ્રૂટ્સમાંથી મળે છે તે કુકિંગમાં લોસ્ટ થાય છે આથી ગ્રીન વેજીટેબલ બોઇલ્સ કે સ્ટીમ કરીને લેવાના હોય છે એના પછી જે વિટામિન્સ અગત્યના વિટામિન્સ પ્રેગ્નન્સીમાં એ બી સી અને ડી છે તે વુમનને વિટામિન્સયુક્ત ડાયટ લે લેવા સલાહ આપવાની હોય છે બરાબર એ બી અને સી છે તે ખાસ અગત્યના છંદન કરજો કે પ્રેગ્નન્સીની અંદર છે તે આ વિટામિન છે તે પ્રેગ્નેન્ટ વુમનની છે તે લેવા જોઈએ આ યુક્તવાળા ડાયટ છે વિટામિન્સ યુક્તવાળા ડાયટ છે તે લેવા જોઈએ વિટામિન છે તેનાથી વિઝન અને સેલ્સની ઇન્ટિગ્રિટી વધે છે વેજીટેબલ લિવર ફ્રૂટ્સમાંથી મળે છે વિટામિન બી એનિમિયા પ્રિવેન્ટ થાય છે ઇસ્ટ છે ઇસ્ટ છે સીડ્સ છે બીન્સ નોટ્સ ડેરી ફૂડ હોલ ગ્રેન્સમાંથી મળે છે બરાબર કઠોળને એવું કીધું છે બધું બીવાળું છે પછી છે વિટામિન સી પ્લેસેન્ટાના બંધારણ માટે ઇન્ફેક્શનનો સામનો કરવા તથા આયર્નના અવસોષણ માટે જરૂરી છે રિક્વામેન્ટ સિત્તેર એમજી પર ડે હોય છે રીચ સોર્સ સૌથી વધારે કેવા મળે છે તો કે ખાટા ખાટાફળોમાંથી ટોમેટો છે એક્સેટ્રા બરાબર જે ખાટા ખાટાફળો છે તેમાંથી મળે છે સાયટ્રસ ફ્રુઈટ છે જે ખાટા હોય એમાંથી મળે છે વિટામિન સીનું બંધારણ છે ઇન્ફેક્શનનો સામનો કરવો વિટામિન સી ઇન્ફેક્શન ઇન્ફેક્શન તેમને પ્રિવેન્ટ કરે છે આયનનું એબ્સોર્પ્શન સારી રીતે વિટામિન સી કરે છે લાયણની જ્યારે ગોળી આપવામાં આવે છે ત્યારે તેને કોઈ લીંબુ શરબત હોય કે છાસ હોય તે પીવાનું કહે છે શું કામ તો કે તેની અંદર વિટામિન સી હોય છે કોઈ પણ ખાટી વસ્તુ ખાવાનું કહે છે જેનાથી વિટામિન સી જેનાથી વિટામિન સી ના લીધે આયનનું એબ્સોર્પ્શન છે તે બોડીની અંદર સારી રીતે થઈ શકે બરાબર તે યાદ રાખજો પછી છે વિટામિન ડી મેટરનલ કેલ્શિયમ એબ્સોર્પ્શન અને ઇન્ફોન્ટના કેલ્શિયમ મેટાબોલિઝમ માટે વિટામિન ડી છે તે કેલ્શિયમના એબ્સોર્પ્શન માટે શોષણ માટે ઇન્ફોન્ટના કેલ્શિયમ મેટાબોલિઝમ માટે વિટામિન ઈ એબોર્શન પ્રિવેન્ટ થાય છે ઈ અને વિટામિન કે નિયોનરલ હેમરેજ પ્રિવેન્ટ થાય છે વિટામિન કે છે તે હેમરેજને પ્રિવેન્ટ કરે છે બ્લડ લોસ થ પ્રિવેન્ટ કરે છે વિટામિન કે ફાઈબર ડેલી ડે એટમાં લેવાથી કોન્સ્ટિપેશન દૂર થાય છે ફ્રૂટ છે વેજીટેબલ છે બ્રાઉન રાઇસ નોટ્સ ક્રિયલ્સ ઓટ્સ બીન્સ પીન્સ પલ્સીસ એક્સેટ્રામાંથી મળે છે બરાબર ફાઇબર્સ મળે છે જેનાથી કોન્સ્ટિપેશન છે તે દૂર થાય છે મોસ્ટ સૌથી વધારે કમ્પ્લેન હોય છે કોન્સ્ટુપેશન હોય છે પ્રેગ્નન્સી દરમિયાન લાસ્ટ ટ્રામેશનની અંદર ત્યારે આ આ ટાઈપના જે ફાઈબર્સ છે આ ફાઇબર્સવાળા જે તે ડાયટ છે તે લેવાના હોય છે પછી સેકન્ડ છે રેસ્ટ એન્ડ સ્લીપ આખી પ્રેગ્નન્સી દરમિયાન યુઝ્યુઅલ એક્ટિવિટી કરી શકાય પરંતુ સ્ટ્રેનિયસ વર્ક ઇસ સ્પેશિયલી ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં અવોઇડ કરવું જોઈએ બરાબર જે અઘરું કામ છે તે કરવાનું ના મહેનત મહેનતવાળું કામ હોય છે તે પહેલાં ટ્રાયમેસ્ટરની અંદર અવોઇડ કરવું ટોટલ દસ ટોટલ ટેન હવર્સ સીપ્સ સ્લીપ એટ અવર્સ એટ નાઇટ એન્ડ ટુ અવર્સ એટ આઠ કલાક છે તે ઓછામાં ઓછી આઠ કલાકની અંદર છે તે રાતની અને બે કલાકની ઊંઘ છે તે બપોરના હોવી જોઈએ સ્પેશિયલી છેલ્લા દસ વીક્સ છેલ્લા છ વીક્સ દરમિયાન લેટ પ્રેગ્નન્સીમાં લેટરલ પોસ્ટર કમ્ફર્ટેબલ હોય છે પછી બહુવેલ ની વાત કરી લે છે કોન્સ્ટિબેશન કોમન રહે છે રેગ્યુલર ડાયટ વધારે ફ્લુઇડ વેજીટેબલ્સ મિલ્ક તથા પ્રિસ્ક્રાઈબ્ડ સ્ટૂલ સોફ્ટનર બેડ ટાઈમે સલાહ લેવાની હોય છે જેનાથી કોન્સ્ટુબેશન છે તે દૂર થાય પછી બાથિંગ છે ડેલી બાથ લેતા બાથરૂમમાં સ્લીપ ના થઈ જાય તેનું ધ્યાન રાખો બરાબર બ્રીથિંગ ટાઈમે બાથરૂમની અંદર સ્લીપ ના થઈ જાય તેનું પડી ના જાય તેનું ધ્યાન રાખો ક્લોથિંગ શૂઝ અને બેલ્ટ પેશન્ટને લૂઝ પરથી કમ્ફર્ટેબલ ગાર્મેન્ટ્સ ગાર્મેન્ટ્સ પહેરાવવા હાઈ હિલ્સ શૂઝ અવોઇડ કરવા કોન્સ્ટ્રિક્શન બેલ્ટ અવોઇડ કરવા બરાબર છે ક્લોથિંગ શૂઝનું કીધું છે કે કમ્ફર્ટેબલ હોય એવા ગાર્મેન્ટ્સ હોય કપડાં હોય છે તે પીરવાના હોય છે હાઈ હિલ્સવાળા શૂઝ હોય છે તેને અવોઇડ કરવા અને કોન્સ્ટ્રિક્ટ બેલ્ટ એવોઇડ કરવા જે જે બેલ્ટ યુઝ કરતા હોય તેનાથી તેને અવોઇડ કરવું ડેન્ટલ કેરની અંદર બ્લડ ડેન્ટલ અને ઓરલ હાઇજીન મેન્ટેન કરવું જ્યારે જરૂર પડે ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવું બ્રેસ્ટ કેર બાથ લેતી વખતે બ્રેસ્ટની કેર લેવી તેનાથી સક્સેસફુલ બ્રેસ્ટ ફીડિંગ પ્રમોટ થાય છે જેનાથી સક્સેસફુલ બ્રેસ્ટ ફિડિંગ પ્રમોટ થાય છે નિપલ ઉપર પર્ટિક્યુલર અટેન્શન આપો એરિયોલા પૂરેપૂરી સોફ્ટ ક્લોથ અને સોફથી વોશ કરવી નીપલ દિવસમાં ત્રણ વખત ફિંગરની વચ્ચે રોલ કરવી અને બહારની તરફ ફૂલ કરવી આમ કરવાથી તે પ્રોજેક્ટાઇલ બને છે લાસ્ટ સેમેસ્ટરમાં ડક્ટ ક્લિયર કરવા કોલેસ્ટ્રોમ એક્સપ્રેસ કરવું બરાબર લાસ્ટ સેમેસ્ટરની અંદર કોલેસ્ટ્રોમને બહાર નીકળવું લાસ્ટ સમિસ્ટર અંદર કોલેસ્ટ્રોમ સિક્રેશન થાય છે બ્રેસ્ટમાંથી તેને એક્સપ્રેસ કરવું બહાર કાઢવું લેટ પ્રેગ્નન્સીમાં બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટથી ડિસ્કમફર્ટ થાય તો થાય છે તો વેલ ફિટનેસ બ્રેસીસથી રાહત મળે છે આઠમો પોઈન્ટ છે કન્ટિન્યુઅસ જનરલી આ બ્રેસ્ટ કેર કીધી ઉપર કીધી બ્રેસ્ટ કેર એટલે લેવી જોઈએ આઠ છે કોઈટસ જનરલી કોઈટસ પ્રેગ્નન્સીમાં રિસ્ટ્રિક્ટેડ નથી જેને નું રિસ્ક હોય અથવા તો ફ્રીટમ લેબરની હિસ્ટ્રી હોય તેમણે કોઈટસ અવોઈડ કરવું જોઈએ નવમો છે ટ્રાવેલ નવમો છે ટ્રાવેલ જર્ક વાળું ટ્રાવેલ્સ ટ્રાવેલ્સ છે જર્ક વાળું ટ્રાવેલ ફર્સ્ટ અને લાસ્ટ ટાઈમ અવોઈડ કરવું લોંગ જર્ની સેકન્ડ ટ્રાયમેસ્ટર સુધી કરવી બસ રૂટ કરતાં રેલ રૂટ વધારે સારો છે એર ટ્રાવેલ એર ટ્રાવેલ્સ છત્રીસ થર્ટી સિક્સ વીક સુધી સેફ છે પ્લેસન્ટા પ્રીવિયા પ્રી એક્લેમ્શિયા સિવિયર એનિમિયા સિકલ સિલ ડિસીઝમાં એર ટ્રાવેલિંગ કરી શકાય નહીં બરાબર એર ટ્રાવેલિંગ માટે પણ અવોઇડ કરવાનું હોય છે તો કે કેમ તો કે પ્લેસન્ટ આ પ્રીવિયા હોય પ્લેસન્ટાની એવું નોર્માલિટી છે પ્લેસેન્ટા છે તે આગળની બાજુ આવી ગયેલું હોય પ્લેસન્ટ પ્રિવિયા છે પ્રીએક્લેમ્શિયા છે સિવિયર એનિમિયા છે સિકલ સેલ ડિસીઝ છે આની અંદર એ ટ્રાવેલિંગ છે તે કરી શકાય નહીં બરાબર પેલો અને છેલ્લા ટ્રેમેશનની અંદર જે ટ્રાવેલિંગ છે તેને અવોઈડ કરવાનું હોય છે અને બસ કરતાં વધારે ટ્રેન હોય છે તેને ચૂઝ કરવાનું હોય છે બસ રૂટ કરતાં ટ્રેન રૂટ છે તે વધારે સારો માનવામાં આવે છે દસમું સ્મોકિંગ અને આલ્કોહોલ સ્મોકિંગ અને આલ્કોહોલથી હેલ્થને નુકસાન થાય છે તેથી સ્ટોપ કરવું અગિયારમાં પોઈન્ટ છે ઇમ્યુનાઇઝેશન ટીટેનસ ઇમ્યુનાઇઝેશન ની વેક્સિન રૂટીન અપાય છે તે મધર અને ફિટનસ બંનેને પ્રોટેક્ટ કરે છે ઝીરો પોઈન્ટ ફાઈવ એમએલ ઇન્ટ્રામસ્ક્યુલર છ વીક્સના ઇન્ટરવલે આપ છ છ વીક્સના ઇન્ટરવલે પહેલું સોળ થી ચોવીસ વીક્સમાં જો મધર જો મધર પાસ્ટમાં ઇમ્યુનાઇઝ હોય તો લાસ્ટ ટાઈમેસ્ટરમાં ઝીરો પોઈન્ટ ફાઈવ એમએલ બુસ્ટર ડોઝ આપવાનો હોય છે ટીટેનલ્સનું ઇન્જેક્શન આપવું તેનું કીધું છે

રીપ્રોડક્ટિવ એજમાં વુમનમાં પ્રેગ્નન્સીની પોસિબિલિટીને ધ્યાનમાં રાખી ડ્રગ આપવા કારણ કે ડ્રગ આપવા કારણ કે મોટાભાગના ડ્રગ્સ પ્લેસેન્ટાને ક્રોસ કરી ફિટ સુધી પહોંચે છે જેમાં ઘણા ડ્રગ્સની ટેટાનોજોનિક ટેરેટાજોનિક ઇફેક્ટ જોવા મળે છે ડ્રગનું કીધું કે પ્રેગ્નન્સી દરમિયાન છે તેને વુમન્સને પોસિબલીને પ્રેગ્નન્સીની પોસિબિલિટીને ધ્યાનમાં રાખી ડ્રગ આપવા ડ્રગ આપવા કારણ કે મોટાભાગના ડ્રગ છે બરાબર મતલબ કોઈ પણ તેને દવા લેવાની હોય અથવા તો દવા આપવાની હોય તો તે ખાસ ધ્યાન રાખીને દવા આપવાની હોય છે કારણ કે મોટાભાગના ડ્રગ મોટાભાગની દવાઓ હોય છે તે પ્લેસેન્ટાને ક્રોસ કરી અને ફિટસ સુધી ટેરેટોજોનિક ઇફેક્ટ છે તે ઊભી કરે છે મતલબ કે તેનું રિએક્શન આવે છે બીબીની અંદર તેરમું છે રેડિયેશન મધરને એબડોમિનલ એક્સરે પ્રેગ્નન્સીમાં અવૉડ કરવા કેવું કારણ કે તેમાં ફિટર્સને લ્યુકેમિયા કે કેન્સર થઈ શકે છે બરાબર એક્સરેથી મધરને છે તે દૂર રાખવા ફાઇનલ પ્લાનિંગ મધર જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે જ તેને સ્મોલ ફેમિલી નોમ તથા બે બાળકો વચ્ચે સમયગાળો રાખવા માટે એજ્યુકેટ કરવી અને મોટિવેટ કરવી જોઈએ ચાઇલ્ડ કેર મધરને ચાઇલ્ડ કેરના વિવિધ પાસા માટે એજ્યુકેટેડ કરવી જેવી કે પ્રેગ્નન્સી દરમિયાન કેર ચાઇલ્ડ બિયરિંગ બ્રેસ્ટ ફિડિંગ વિયરિંગ બ્રેસ્ટ ફિડિંગ વિનિંગ વિનિંગ મતલબ કે આફ્ટર ધ આફ્ટર ધ પ્રેગ્નન્સી છ મહિના સુધી તેને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફિડિંગ આપવામાં આવે છે અને એના પછી એને વિનિંગ સ્ટાર્ટઅપ મતલબ કે થોડું ઘણું છે તેને અનાજ છે તે સોફ્ટ જે અનાજ હોય છે તેને આપવાનું આવે છે જમવાનું આપે છે તેને વિનિંગ કહેવામાં આવે છે બ્રેસ્ટ મિલ્કની જગ્યા પર ચાઈડ ન્યુટ્રિશન છે ગ્રોથ ચાઇલ્ડ ન્યૂટ્રીશન છે ગ્રોથ ડેવલપમેન્ટ્સ ઇમ્યુનાઇઝેશન વગેરે બરાબર આ ચાઇલ્ડ કેર સાથે મધરને ચાઇલ્ડ કેર વિશે વિવિધ પાસા છે આ બધા તેને વિશે એજ્યુકેટેડ કરવાની હોય છે બ્રેસ્ટ ફિડિંગ કઈ રીતે આપવું ચાઇલ્ડ બિયરિંગ કઈ રીતે તેનું ધ્યાન રાખવું વિનિંગ છે ચાઇલ્ડ ન્યુટ્રિશન છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇમ્યુનાઇઝેશન છે આના વિશે માહિતી આપવાની છે જનરલ એડવાઇઝ એન્ટીનેટલ વિઝિટના શેડ્યુલ પ્રમાણે બતાવવા આવું જો વધારે હેડેક ડિઝીનેસ બ્લડ વિઝન હાઈ ફીવર બેબીની મુવમેન્ટ ફીલ ના થાય સ્લીપ ડિસ્ટર્બ થાય રેસ્ટલેસ થાય યુરિનરી ટ્રબલ્સ એપિગેસ્ટ્રિક પેઇન વોમિટિંગ થાય હાથ પગ ફેસ પર સ્વેલિંગ જેવા સ્વેલિંગ સ્વેલિંગ જેવા કોઈ પણ ચિહ્ન જણાય તો આરોગ્ય કારીકરને તરત જ જાણ કરવી એડમિશનની તૈયારી સાથે નીચેના સંજોગોમાં આવું પેનફુલ યુટ્રેન કોન્ટ્રાક્શન ટેન મિનિટ્સના અંતરે હોય એકદમ વજાઈનામાંથી વોટર ઇફ્લુડ આવે વજનરલ બિલ્ડિંગ થાય તો એના એડમિશનની તૈયારી સાથે આ સંજોગોની અંદર આવવાનું હોય છે જો આવું હોય તો એડમિશન તે મતલબ કે પેશન્ટના છે તે દાખલ કરવાનું હોય છે એના પછી જે એન્ટિનેશરલ એક્સરસાઇઝ બરાબર એના આપણે નેક્સ્ટ વીડિયોમાં લઈશું કારણ કે વિડિયો છે તે લાંબો થઈ જશે